विद्यार्थी मित्रों, हार्मोनिक विषय विज्ञान विषय खोराक क्या मिले। चलो विद्यार्थी, खाद्य सामग्री तरीके वनस्पति भाग प्राणी खाद्य सामग्री एट वनस्पति प्राणी बने उपयोग करें। जो वनस्पति ने अपने दरेक भाग खोराक में खाई छे, ये प्राणी ने अपने अमुक भाग अपने शू कर खोराक तरीके उपयोग करें। चलो विद्यार्थी मित्रों, हूँ तमने आज एक डायरेक्ट बताइश। चलो विद्यार्थी मित्रों, आने शू कही अपने पुष्प कही पची आने करी कही अपने सीम्पल भाषा में आने शू कहता पांदरा कहता हम विज्ञानिक भाषा में आने आप शू कही पर्ण कही। चलो विज्ञानिक भाषा में आप पर्ण कही आने आप प्रकांड कही। तब देखी सकता छो आज पात्र एने प्रकांड आने पर्ण आने पुष्प आने करी कही। અને વિદ્યાર્થી મિત્રો, અને જે જમીનના અંદર જે ભાગ હોય છે, જે તમને નાના નાના મૂળ જેવી રચના દેખાય છે, જે જમીનના અંદરના ભાગને આપણે શું કહીશું મૂળ કહીશું। જે જમીનના અંદર હોય છે જે આપણને દેખી શકતા નથી, છોડને બહાર કાઢી તો આપણને નીચેના મૂળ દેખી શકાય છે જે જમીનમાં અંદર હોય। ચલો વિદ્યાર્થી મિત્રો, તમે વનસ્પતિના ભાગો ઉદાહરણ તરીકે તમે પાંદરાવાળી ભાજી પણ ખાધી હશે, ધાણા ખાધા છે, મેથી ખાધી છે, સરસવના પાંદરા ખાધા હશે, ધંધા જાય ભાજી ખાધી છે। જો ભાઈ આપણે અલગ અલગ પર્ણવાર પાંદરાની ભાજી ખોરાક તરીકે લઈએ છીએ અને ખોરાક આપણે ખાઈએ છીએ, જો ભાઈ એનો મતલબ એમ નથી કે આપણે વનસ્પતિ પર્ણ પ્રકામ છૂટ વગેરે વગેરે આપણે ખોરાક તરીકે લઈએ છીએ। ચલો વિદ્યાર્થીઓ, કેટલીક વનસ્પતિ એક કરતાં વધારે ખાદ્ય તરીકે વપરાતી હોય છે। સરસવના બીજની વાત કરીએ તો સરસવના પાંદરાની ભાજી પણ ખવાય છે અને એમાંથી તેલ પણ નીકળે છે, એટલે અમુકમાં શું ભાઈ ભાજી ખોરાક તરીકે બી ખવાતી હશે અને તેલ એમાંથી તેલ પણ નીકળતું હોય છે જે આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિની વાત કરીએ। મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવું ખાદ્ય પદાર્થ અને સામગ્રી અને તેના વનસ્પતિ જે ભાગ હોય સામગ્રી મળતી હોય તે ઉપર ચલો મુખ્ય તો આપણા ઘરે આપણે શું કહ્યું ડુંગર શું ભાઈ આપણા ઘરે રીંગણનું શાક બનાવો છો કે એમાં સામગ્રીમાં શું જોઈશે રીંગણા જોઈશે। શું ભાઈ આપણા ઘરે રીંગણનું શાક બનાવો તો રીંગણા જોઈશે, પછી એમાં બીજું શું જોઈશે બધા મસાલા જોઈશે અને મરચાની બી જરૂર પડશે, જેના એમાં તેલની જરૂર પડશે તો આપણે એમાં બે મગફળી તેલ સોયા બી આપણે અહીંયા વગેરે કોઈ પણ તેલ પણ વાપરી શકીએ। ચલો રીંગણા રીંગણા આપણે જેમ જેમ હશે એને આપણે ફર કરીશું, મસાલા અને મરચા એ પણ આપણે ફરમાંથી થશે અને મગફળી આપણને શું એ બીજ છે બીજમાંથી એનું તેલ પ્રાપ્ત થાય છે તો એ આપણે લગાવીશું બીજ બરાબર। ચલો આપણે કોઈ બીજું કોઈ વાનગી બને છે આપણા ઘરે ભાખરી બને છે, ભાખરી બને માટે શું શું જોઈશે તો આપણે એ બધું ઘઉં લઉં શું ભાઈ ઘઉં ના લોટની જરૂર પડશે તો ઘઉં નો લોટ ઘઉં તેમાંથી પ્રાપ્ત થશે આપણે બીજમાંથી પ્રાપ્ત શું ભાઈ ઘઉં આપણે બીજમાંથી પ્રાપ્ત પ્રાપ્ત થશે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની પ્રવૃત્તિની વાત કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, તમે મગ કાતો ચણા લેવાના છે એને તમે શું કરો થોડીક માત્રામાં એક પાત્રમાં થોડીક માત્રામાં મગના દાણા લેશો, મગના દાણામાં એવા થોડુંક પાણી નાખી એક દિવસ માટે શું કરશો સંપૂર્ણ પલાળીને રાખશો, બીજા દિવસે તેમાંથી પાણીને નિતારી દેશો અને પછી કોઈ પણ કપડા હોય તમે બાંધીને પોટલી બનાવીને મેકી દેશો તો પછી તમે જોશો તો શું થશે મગના દાણામાંથી નાના નાના વ્હાઈટ કલરના આપણે કંઈ ફણગા ફૂટી ગયેલા તમને દેખી શકાય છે, એટલે આપણે એને વિજ્ઞાન પછી મગને ફણગાયેલા પણ કરી શકીએ, એ જ રીતે આપણે ચણાને પણ યોગ કરી શકીએ છીએ। એ તમે પ્રવૃત્તિ પેજ નંબર 4 ઉપર ચોક્કસમાં
તમે જોઈ શકો કે મગના દાણાની ફણગર કેવા દેખી શકે છે અને ચણાના દાણાની આકૃતિ આપેલી છે. બુકમાં પેજ નંબર 4 પર તમને દેખી શકે છે. બુકમાં જુઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કે તમે મધપૂરો જોયો છે. શું કંઈ કોઈ પણ ઝાડ હશે ત્યારે તમે મધપૂરો જોયો છે. મધપૂરાને તમે મધમાં કહ્યું તમે ગુણગુણ કરતા અવાજ પણ સાંભળ્યો છે. તો મધમાખી એ ક્યાંથી મધુરસ એકઠું કરે છે? તો મધમાખી જો ભાઈ ક્યાંથી મધુરસને એકઠું કરે છે? એ તમે બધા પુષ્પો જોયા છે, ફૂલ જોયા છે, એમાં શું કરશે મધમાખી? ત્યાં બેસશે, તેને આપણે મધુરસને ચૂસશે, ચૂસીને એનું જ્યાં મધપૂરો છે ત્યાં જશે. ત્યાં જઈને ત્યાં મધપૂરામાં મધુરસ એકઠો કરે છે. અને તમે પહેલાં જ્યારે મધમાખી મધપૂરો બનાવતી હતી ત્યારે તમે જોયું છે ત્યારે મધપૂરો થોડુંક નાનો, જેમ જેમ સમય જશે એમ એમ શું થશે મધપૂરો નાનાથી મોટો થતો જાય છે. તો મધમાખી જેટલો મધુરસ એકઠો કરશે એટલો મધુરસ શું થશે મધપૂરો નાનાથી મોટો થઈ જશે. મધપૂરો નાનાથી સંપૂર્ણ આપણને મોટો દેખી શકાય છે. શું ભાઈ? અને ચોક્કસ સમય પૂરો થશે. શું ભાઈ? વર્ષનો ચોક્કસ સમય પૂરો થશે ત્યારે આપણે મધ શું ભાઈ પછી આપણે મધ ખાધું હશે. એ જો વર્ષના ચોક્કસ સમય પૂર્ણ થવા પછી શું થશે મધ આપણને પ્રાપ્ત થાય છે અને મધ આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ. ચલો પ્રાણીઓ શું ખાય છે? શું ભાઈ આપણે આગળ વાત કરીએ કે પ્રાણીઓ શું ખાય છે? ગાય ભેંસ બકરી આપણી આજુબાજુમાં રહેતા જોઈએ એમનો ખોરાક તમને ખબર છે. જો ભાઈ આપણે એમ કહીએ ઘાસ શું ભાઈ ગાય છે ઘાસ ખાય છે, અનાજ ખાય છે વગેરે વસ્તુ ખોરાકમાં લે છે. એ જ રીતના ગાય પણ ભેંસ પણ શું ભાઈ એ રીતના ખોરાકમાં લે છે. ચલો સિંહની વાત કરું. સિંહ શું કરે છે? જંગલના પ્રાણી હરણ વગેરે પ્રાણીનું માંસ તરીકે ઉપયોગ કરે છે. જેમ મનુષ્યની વાત કરીએ મનુષ્ય રાંધેલો ખોરાક ખાય છે. અમુક પ્રાણીઓ ઈંડા માંસ વગેરેનો ઉપયોગ કરે છે. પછી કાગની વાત કરીએ, કોઈ પણ બીજો પતંગિયાની વાત કરીએ જો ભાઈ નાના નાના જીવજંતુઓ અને ખોરાકમાં લે છે. અલગ અલગ પ્રાણી અલગ અલગ પ્રકારનો ખોરાક લે છે. બધા પ્રાણી એક સરખો ખોરાક લેતા નથી. ચલો વિદ્યાર્થીઓ એમાં ત્રણ વિભાગ પાડે છે. તૃણા અને માંસાહારી અને નિષ્ણાત એના ત્રણ વિભાગ કર્યા છે. તૃણા જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ કે વનસ્પતિ પેદાશ કરતા હોય તેવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહીએ છીએ. વ્યાખ્યા રાખજો, તૃણાહારી જે પ્રાણીઓ માત્ર વનસ્પતિનો ઉપયોગ કરતા હોય ખોરાકમાં તેવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. એના ઉદાહરણ છે ભેંસ ગાય સસરું અને પતંગ. તેના ઉદાહરણ કીધું કે ભેંસ ગાય સસરું પતંગ માંસાહારી જે પ્રાણીઓ બીજા અન્ય પ્રાણીઓને ખાય છે. પણ સિંહની વાત કરીએ તો એ શું કરશે જે પ્રાણી બીજા અન્ય પ્રાણીઓને પણ ખાય છે તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહ્યું. શું ભાઈ જે પ્રાણીઓ અન્ય બીજા પ્રાણીને ખાય છે તેને તેવા પ્રાણીને આપણે માંસાહારી પ્રાણી કહીશું. ઉદાહરણ સિંહ વાઘ ગરોળિયો ગરોળી અને ડિટકું. એ શું કહે છે બીજા પ્રાણીઓને ખોરાક તરીકે ખાય છે. ચલો મિશ્રાય માટે જે પ્રાણીઓ વનસ્પતિ પેદાશ અને મિશ્રાયમાં જો જે પ્રાણીઓ વનસ્પતિ પેદાશ અને પ્રાણી જ પેદાશ બંનેનો ઉપયોગ કરે છે તેવા પ્રાણીઓને મિશ્રાય પ્રાણી કહીશું. જે વનસ્પતિ જે પ્રાણીઓ વનસ્પતિ પેદાશ અને પ્રાણી જ પેદાશ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને આપણે શું કહીશું મિશ્રાય પ્રાણી. ઉદાહરણ તરીકે બિલાડી મનુષ્ય વગેરે શું ભાઈ મિશ્રાય પ્રાણી છે. અને મનુષ્ય કેમ મિશ્રાય પ્રાણી? મનુષ્ય માંસ અંડા વગેરેનો ઉપયોગ કરે છે અને ખોરાકનો પણ ઉપયોગ કરે છે. અને મનુષ્ય મિશ્રાય પ્રાણીમાં એ બંનેનો ઉપયોગ કરે છે.